कृतापराधे पीजने कृपामन्थर तारयो ईषद् पाष्पात्रयोर्भद्रम् श्रीवीरचिननेत्रयो। वर्धमान भगवान महावीर की स्तुति करता आचार्य श्री हेमचंद्राचार्य जी महाराज ये कहे छे के जेने अपराध कर्यो होय, जेने एमने हैरान कर्या होय, जेमने एने दुख आप्यो होय, तेम छता पण एमनी आंखों में तो ये बधा जीवो प्रति करुणा प्रेम अने दया ज छे। एने कदी अपराधी ने अपराधी जोया नथी, ए जाने छे के कोईक माणस आपणने हैरान करवा आवे छे तो एनु कारण कदाच मारामां ज होवुं जोईए। एटला ज माटे आ समयनी अंदर हवे आपणे जोई रह्या छीए के चंडकोशिक जहां वसे छे एवा वनमां एवा जंगलमां एम कहीए तो चले के एवा बगड़ा लोग जता नथी, जता डरे छे, कारण के ए सुंदर में सुंदर स्थल आ चंडकोशी ना आव्या पछी ए बगड़ो बनी गयो छे। एने एवा प्रकारनो भय उत्पन्न कर्यो छे के जे कोई एनी नजर में आवे के बेभान थई जाए, ए विष दृष्टि नाग छे, आंखों में झेर छे, अने ए झेर ने कारणे मनुष्यों पशुओं पण बेभान थईने पड़ी जाए। आ उज्जड मार्ग छे, महावीर ए मार्गे जवा तैयार छे, कारण के पोताना प्रेमनी अने अहिंसानी कसोटी पोते करवा मांगे छे। ए जाय छे, જાય છે અને જાય છે, અને રસ્તાની અંદર તો ઘણા પાંદડા પડ્યા છે, રસ્તો ઢંકાઈ ગયો છે, વર્ષોથી કોઈ ગયું નથી। મહાવીર એ હિંમત કરીને ત્યાં જાય છે અને જુએ છે કે એક મોટો રાફડો છે, અને એ રાફડાની પાસે એ જઈને ઉભા રહે છે અને ત્યાં ધ્યાન લગાવે છે, અને એનું સમગ્ર ધ્યાન અંદર રહેલું જે પ્રેમનો જે સાગર છે, જેને આપણે કહીએ રેઝર્વોર, એ પ્રેમની ગંગોત્રી, એ પ્રેમની ગંગોત્રીમાં જાય છે અને ત્યાં જ એ ધ્યાન કરે છે, ત્યાં સ્થિર થઈ જાય છે કે જેટલું એનું ઝેર હોય એના કરતા મારો પ્રેમ વધારે હોવો જોઈએ। જો એનો પ્રેમ, જો મારો પ્રેમ અને એનો જે પ્રેમ જો સરખો હોય તો જ એનું વેર સમી શકશે, પણ મારા મનમાં પ્રેમ હોય ને એના પ્રત્યે પ્રેમ ના હોય તો એ ખાલી મારો પ્રેમ છે પણ એના પ્રત્યે પ્રેમ નથી। એટલે આપણે બેમાં જોવાનું કે મારામાં તો પ્રેમ છે પણ જેના તરફ આપણે દ્રષ્ટિ નાખીએ છીએ એના તરફ પ્રેમ છે તો જ એનો જે વેરી સ્વભાવ એ સંવાદો છે। તમારી પાસે તો જળ હોય પણ જ્યાં આગ લાગી છે ત્યાં સુધી તમારું જળ પહોંચે છે ખરું, અને ત્યારે જળ પહોંચે ત્યારે જ એની આગને સમાય છે, અને આ વાત મહાવીર જાણે છે। એટલે નાગને એ પોતે નાગરૂપે અને દ્રષ્ટિ જેની વિષથી ભરેલી છે એવું એ પોતે જોતા જ નથી, વિચારતા જ નથી। એ કે છે એ પણ એક જીવ છે, એવું શરીર છે, એનું પણ કારણ હશે કે આટલા બધા વિષના જે વેરના ભાવો એના જીવનમાં કેમ આવ્યા, અને આવા જીવના ઉપર દયા આવે કે જે માણસ પ્રેમને માણવાને બદલે
વ્યારને માને છે, શાંતિ માણવાને બદલે ક્રોધ માને છે અને ક્રોધની અંદર પોતે પોતાની જાતને બળ્યા કરે છે. આવા બળતા જીવોને કંઈક જો હું શાંતિ આપી શકું તો મારું જીવન સાર્થક થાય. કારણ કે કોઈ માણસ ક્રોધમાં સુખી નથી, કોઈ માણસ વેરની અંદર આરામ કરતો નથી, કોઈ માણસ ખરાબ વિચારોની અંદર સમતા કે સંભાવ રાખી શકતો નથી. અને એ લોકો ક્યારનાય દુઃખી જ છે, અને એ દુઃખી હોય એના ઉપર આપણે પણ વધારે જો વેર ભાવ રાખીને અભાવ રાખીને એને દુઃખી કરીએ એ આપની અણસમજ કહેવાય. એટલે દુઃખીના ઉપર તો દયા હોય, દુઃખીના ઉપર કરુણા હોય, દુઃખી ઉપર કઈ ન હોય તો પણ મનની અંદર અભાવ તો ન જ હોય. અને ત્યાં ઉભા છે, એ જ વખતે ચંડકોશી બહાર આવે છે અને કે આ કોણ, મારા રાફડા ઉપર મારા ઘર ઉપર આવીને માણસ ઉભો રહે અને એ વિષ ભરેલો સર્પ એકદમ એના સામે નજર વિષ ભરેલી જે દ્રષ્ટિ નાખે છે અને એના આંખમાંથી વિષની જ્વાળાઓ ફેંકે છે. પણ આની આસપાસ વર્ધમાનની આસપાસ પ્રેમનું કવચ છે, પ્રેમની આસપાસ એક ઓરા જે રક્ષણ કરે છે અને એ વિષ ત્યાં સુધી જાય છે પણ જે કવચ છે ત્યાં આથડીને ખરી પડે છે. ત્યારે ચંડકોશીએ વિચાર કર્યો કે આને મારું વિષ જે મૂર્છિત કરવું જોઈએ એને બદલે આ તો હજી ઉભો છે અને હજી પણ એના મોઢા ઉપર સંભાવનો સ્મિત છે, એની આંખોની અંદર એક કોઈ શાંતિની મધુરતા છે. અરે અરે આ માણસ કોણ છે કે જેના મોઢા ઉપર કોઈ અભાવ નથી અને ખાસ મૈત્રીનો ભાવ છે, તેમ છતાં આ તો સર્પ છે, એનો અહંકાર ઘવાયો છે, એના ઘરના ઉપર આવીને ઉભેલો છે, એના દર ઉપર આવીને ઉભેલો છે અને ક્રોધમાં આવી અને એ જઈ અને ડંખ મારે. જ્યાં ડંખ માર્યો ત્યાંથી લોહીની ધારા નીકળવાને બદલે દૂધની સરવાણી ફૂટે છે, દૂધ એમાંથી દેખાય છે સફેદ દૂધ. અને ચંડકોશી વિચાર કરે છે કે આ એની આંખો તો મધુર છે, એનું મુખ મૈત્રીથી મહેકી રહ્યું છે, પણ આ શું કે જેના શરીરની અંદર લોહીને બદલે દૂધ, પ્રથમવાર સર્પ પણ બહુ જ ચાલાક પ્રાણી છે, એને એટલી બધી ચેતના હોય છે કે એ બરાબર સમજતો હોય છે અને એટલા જ માટે સર્પને એવો એનો પોતાનો રસ્તો છે એટલે એ જાણતો હોય છે કે મારે કયા રસ્તે થઈને નીકળવું, કયા રસ્તે થઈને જવું. એટલે એ વિચારમાં પડ્યો છે તે વખતે મૌન માંથી મંથન કરીને આવેલું જે મધુર વચન, કારણ કે મહાવીર બોલતા નથી, મૌન લઈને બેઠા છે, બોલે ક્યારે કે જે મૌનમાંથી એક શબ્દ જાણે મંત્ર બની જાય. અને એક વાત છે કે જે માણસ મૌન જાખી જાણે છે, જે મૌનમાં પોતાની વાણીને ખૂટે છે, એનો શબ્દ જ્યારે પણ નીકળે ત્યારે એ મંત્ર બની જાય છે. બહુ બોલ બોલ કરે એમાં મજા નથી. મારા એક મિત્ર કહેતા હતા કે વચનના રતન મુખ કોટડી, ચૂપ કર દીજે તાલ, ગરાક હોય તો ખોલીએ વાણી વચન રસાળ. વચન એ રતન છે, એક વચન તમે બોલો અને માણસ તમારા ઉપર વારી જાય અને એક વચન એવું બોલો
કે માણસનું જે મોડું બગડી જાય એનો દિવસ બગડી જાય અને એને આ વ્યક્તિ તરફ અભાવ થઈ જાય એવું રત્ન છે. વચન રતન મુખ કોટડી, રતન હોય તો ક્યાં ઓરડીમાં રાખવું જોઈએ, નહીં તો બજારમાં વસ્તુ પડી જાય. એવી ઓરડી, એવી તિજોરી રાખીએ એટલે વચન રતન મુખ કોટડી. મુખ છે એ કોટડી છે, ઓરડી છે, પણ ઓરડીની અંદર મૂકો દો તો કોઈ પણ ખોલી નાખે. એટલે કે તાળામાં રાખવું, ચૂપ કર દીજે તાળ, ચૂપનું તાળું મારો, ચૂપનું. કારણ કે ઓરડીમાં તો છે, મોડા ઓરડું છે, પણ એની અંદર પણ જો તાળું મારીને ના રાખીએ તો એ ગમે તે માણસ આવીને લઈ જાય. વચન રતન મુખ કોટડી, ચૂપ કર દીજે તાળ, ગ્રાહક હોય તો ખોલીએ, ગ્રાહક હોય તો એ કોટડી ખોલવી, તાળું ખોલવું. વાણી વચન રસાળ, તમારી વાણી એવી હોય કે રસથી ભરેલી હોય. વાણી વચન રસાળ, જીવનમાં બોલતા શીખવું જોઈએ. જે મગજમાં આવ્યું મને મોઢામાં આવ્યું બોલી નાખીએ તો માણસોના શબ્દો પેલી ધાણી જેવા થઈ જાય, પોપકોર્ન જેવા થઈ જાય, ફટફટ ફટફટ નીકળ્યા જ કરે. ઘણા લોકો એવું બોલે કે બોલ્યા પછી પશ્ચાતાપ થાય અને સાંભળનાર થાય કે આને હું ક્યાં મળેલ છું. આ એક જીવન કળા છે, મહાવીરોને સાંભળવા, મહાપુરુષોને સાંભળવા. એ સાંભળીને ખાલી ટાઈમને, પોતાના સમયને એ વ્યતીત કરવાનો નથી, સમયને સાર્થક કરવાનો છે. અને આપણા જીવનની જે ખોટી ખોટી ટેવો છે એને ઘસી ઘસીને કાઢવાની છે. ટેવો જલ્દી જતી નથી. એ કપડામાં જો ઘડી પડી ગઈ હોય ને તો એને કાઢતા વાર લાગે છે, એટલા ઉપર પાણી છાંટીને ઇસ્ત્રી કરવી પડે, એ ઘડી પણ નીકળતી નથી. એક વસ્તુ જો ખોટી મોડે ચડી ગઈ હોય તો એ નવી વસ્તુ તમે યાદ કરી શકો, ખોટી વસ્તુ ભૂલાતી નથી. એટલે જીવનની અંદર માણસે એ શીખવું જોઈએ કે મારે જે કંઈ સાંભળું એમાંથી ધીમે ધીમે મારી જે જૂની ટેવ છે એને ઘસી ઘસીને રબ કરીને કાઢી નાખવી છે. માણસ જો માણસનો મિત્ર બની જાય તો માણસ એ વિશ્વનો મિત્ર બની જાય. પણ માણસ પોતાનો મિત્ર ન હોય, ન બોલવાનું બોલે, અને એ માણસને એમ થાય કે આ ઘર જાય તો સારું, અરે આ ઘરમાં આવે તો એને બીક લાગે, એ આપણે એક ત્રાસ ઉભો કરીએ. જે વસ્તુ પ્રેમથી કહીએ અને માણસના જીવનની અંદર એક જાતની પ્રેમ ભાવના જાગે. ઘણા માણસો એ કહે કે હું ઘરમાં જાઉં એટલે બધા ચૂપ થઈ જાય, એ પોતે ગર્વ લે કે મારું ઘરમાં કોઈ સામું. આ મીઠા ડિક્ટેટર આ ઘરમાં જઈને કરે છે, પણ અંદરથી એ લોકોના મનમાં થાય કે ક્યારે બહાર જાય, ક્યારે બહાર જાય, વાટ જોઈને બેઠા. અરે ઘરમાં તો એમ થયું કે કેમ આવો, કેમ આવે તનથી, તમે હમણાં કેમ જાઓ છો, બેસો ને, એમ કહેવું જોઈએ. અને બદલે આ બહાર જાય મનમાં એમ જ કરતા હોય, અને જવાના હોય તો આવજો આવજો, અને કહે કે તમારે ટાઈમ લેજો, જરા બાર ઉતાવળ કરતા નહીં, અમારી ચિંતા કરતા નહીં. એટલે આ કારણ શું, માણસ દુનિયામાં મળતો. આ શીખવાનું છે કે મહાવીર શા માટે મને ગમે છે, કારણ કે એક તો એને સંપ્રદાય ઉભો કર્યો નથી, બીજી વાત એને જાતિ માતિની વાત કરી નથી, એણે કોઈ ફોલોઅર ભેગા કર્યા નથી, એણે કહ્યું કે મારે ચેલા ને જોતા મારે તો સુમોવડિયા જોઈએ છે, સુમોવડિયા ઇક્વલ મારા જેવા બનો, બીજું કઈ નથી. કારણ કે મારા જેવું તત્વ તમારામાં પડ્યું છે, એ તમને ઓળખાવું તો તમે મારા જેવા થાવ, આપણે સાથે રહીએ. એમ કોઈ જે માલિક અને સેવક નો ભાવ નથી. એટલે મહાવીરને હું સ્વામી કહું છું. શા માટે સ્વામી? કે એ પોતાના વિચારોના એ સ્વામી બની ગયા, માલિક બની ગયા, કે મારા વિચારો એ મારા છે, એનો સ્વામી છું, મારે જે આપવાનો છે એ જ આપું, ના આપવાનું ના આપી દઉં, એની માલિકી મારા ઉપર નહીં. સ્વામી એટલે માલિક, પોતાના મનનો, પોતાના વિચારોનો, પોતાની ભાવનાનો, પોતાના શરીરનો એ પોતે માલિક બની જાય છે. સ્વામી એટલે એ કોઈનો સ્વામી નહીં, મહાવીર પોતાનો સ્વામી છે, માસ્ટર ઓફ યોરસેલ્ફ.
તો અહીં પણ એ પોતે એવા માસ્ટર છે કે આણે જયારે ડંખ માર્યો ત્યારે મહાવીરના મૌનના મંથનમાંથી આવેલું મધુર વચન નીકળે છે કે હે ચંડ કૌશિક, બુજ્જ બુજ્જ, સંસ્કૃતનો વર્ડ છે, એ ટકાને બોલાય છે આગમમાં, બુજ્જ બુજ્જ એટલે બોધ પામ, જાગૃત થા, સમજ, બુજ્જ એટલે બોધ પામ, જાગૃત થા, જાણ તું કોણ હતો અને તું શું થઈ ગયો ભાઈ, હે દેવાનુપ્રિય તું કોણ હતો અને કોણ થઈ ગયો, તું જો અને આટલું કરીને મૌન રહે છે. પેલો આ શબ્દો કોણ હતો ને કોણ થયો, કોણ હતો ને કોણ થયો, કોણ થયો, કારણ કે થોડું કહો તો એને યાદ રહે, ઘણા લોકોને શીખામણ આપી હોય એટલી બધી વાતો કે જે કહેવા માંગે ભૂલી જાય, અરે થોડુંક એને ચૂપરો ને ભાઈ, એને વિચાર કરવા દો ને, એને વિચાર કરવા આપણે તક નથી આપતા, એને આપણે આગળ પાછળની બધી વાતો લાવીને એ વખતે કહીએ, એટલે એને પણ પછી બાના શોધવાનું મન થાય કે આમ કરવું આમ હતું, એને આટલું કહે આટલું જરા કરો તો આ જરા બરાબર થતું. અહીં પણ આને કીધું કે બુજ્જ બુજ્જ, હે દેવાનુપ્રિય, દેવોને પણ વાલો એવો તું, બુજ્જ તું જાણ તું કોણ હતો ને કોણ થઈ શું થયું, એ વિચાર કરે છે. ધીમે ધીમે આ અંદર જાય છે. આ માણસ એક તપસ્વી હતો, મહાન તપસ્વી હતો, અને એ તપસ્વીએ પોતાનો છેલ્લો સમય બગાડ્યો એટલે આ નાશ થયો છે. એટલે એ મહાવીર સ્વામીને તો ચાર જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરી જ્ઞાન, મનના વિચારો જાણે, એટલે એને જાણીને કીધું કે આ કોણ હતો ને કોણ થયો. ત્યારે એને વિચાર કરતા 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 હૃદય પાસ જાય છે, અને જ્યારે માણસ પોતાના અંદરમાં જાય છે ત્યારે આખી શક્તિ કેન્દ્રિત બની જાય છે. જીવનમાં આ શીખવાનું છે કે તમારે શક્તિ જો કેન્દ્રિત કરવી હોય અને તમારામાં શું શક્તિ પડી હોય એ બહાર જે શક્તિઓ વિખરાઈ રહી છે આંખથી કાનથી એ બધાને દ્વારને બંધ કરો તો અંદરનો અવાજ તમે સાંભળી શકો. પણ માણસ અંદરનો અવાજ સાંભળતો નથી, આંખ જોયા કરે, કાનથી સાંભળ્યા કરે, માણસ બોલ્યા કરે, ક્રિયા કરતો અને એ કહે કે હું તો એક સાથે પાંચ કામ કરું છું. ઘણા લોકો તો કહે અમે શાસ્ત્રાધાર, હું તો બધી આઠ વસ્તુઓ એક સાથે કરું, મને લાગે એકે માટે ગણું નથી, આઠે આઠ કરે પણ ભલે એમાં ભલીવાળ એકમાં નહીં, એકમ સાધે સર્વમ સાધે, એકને સાધો સર્વ સાધે. જે આ વિચાર કરતા 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 આ મહાવીરનું વચન એટલું મધુર અને તીવ્ર અને ઉડાણમાં જાય છે કે આને જાતિસ્મરણ થઈ જાય છે. ચંડ કૌશિકને પોતે કોણ હતો એની ઝાંખી થાય છે, એ પોતે જુએ છે કે હું કોણ હતો, હું શું થઈ ગયો, અને જોતા જોતા એને એકદમ પોતાને ભાન થયું અને એ સ્તબ્ધ બની ગયો, અને સ્તબ્ધ બન્યો અને એને માથું ઝુકાવીને મહાવીરના ચરણોમાં પોતાની ફાળા સાથે માથું મૂકી દીધું. કારણ કે એને પોતાને જોઈ લીધું. એ પૂર્વજન્મની અંદર એક આશ્રમનો મહાન તપસ્વી સાધુ હતો, એનું મોટું આશ્રમ હતું, કેટલાય શિષ્યો હતા અને એની મોટી આંબાવાડી હતી, અને એ ફળ ફૂળ જે એ વાડીમાંથી નીકળતા હતા એને આધારે એનું જીવન ચાલતું હતું. એ બધા લોકો આશ્રમના લોકો ફળફૂળ ઉપર ખાય રહે, અને એ પણ એ માણસ એક જબરદસ્ત માણસ હતો, અને એની હાથ ચારે બાજુ પડે, શિષ્યો એનાથી થરથરે, પણ એની ડિસિપ્લિન જબરદસ્ત કરેલી. આ જે ચંડ કૌશિક નામનો મહાન જે તપસ્વી આશ્રમનો માલિક અને પોતે પોતાનો પ્રભાવ એવો પાડે કે હું આવું એટલે આખા સમાજની અંદર એક વ્યવસ્થા અને
બધું વાતાવરણમાં સંવાદ હોવો જોઈએ, પણ એ પ્રેમથી નહીં પણ ભયથી. અને ઘણા લોકો કે છે કે આ માણસ ગોડ ફિયરિંગ છે. હું કહું છું ગોડને ફિયર નહીં કરાવો, ગોડ કે રાક્ષસ નથી, ગોડ લવિંગ છે. ભગવાનને પ્રેમ કરો એટલે ભગવાનની વાતો, ગોડ ફિયરિંગ, ભગવાનને ડર લ્યો. ભગવાન ભગવાન કે રાક્ષસ પાસે છે ડરો, ભગવાનથી શું કરે ડરો છે? એટલે આ શબ્દ ઘણા લોકો કહે છે હી ઇઝ અ ગોડ ફિયરિંગ, એટલે સારા માણસને માટે એ લોકો વિશેષણ વાપરે છે. મેં કીધું આ તો ખરાબ વિશેષણ છે. ભગવાનને માટે તમે એમ જ કરો કે ભગવતને પ્રેમ કરે છે. પ્રેમ કરો તો તમે અંદર જઈ શકો, નજીક જઈ શકો, તમે એક બની શકો. એટલે આ સમયમાં એને ખ્યાલ આવ્યો કે હું આવો મોટો માણસ કેમ આવો થઈ ગયો. ત્યારે એને જોયું કે આશ્રમના જે આંબા હતા એની અંદર બહારના છોકરાઓ આવી કરીને કેરીઓ તોડી જતા હતા અને ખાઈ જાય, અને સવારના જયારે જુએ ત્યારે કેરીઓ તો હોય નહીં. એને કીધું કે મારે ચોકી કરવી પડશે. એટલે આ જે તાપસ રાત્રિ જાગણ કરીને ઉજાગરો કરીને એ વાટ જોઈએ છે. પાંચેક વાગે, 5:30 વાગે આ છોકરાઓ આવ્યા અને એ લોકો કેરીઓ ઉતારવા લાગ્યા. અને જ્યારે કેરીઓ જેની ઉતરી એટલે એકદમ આપા સંતાયા બહાર આવ્યા, ઉભા રહો કે તમે કે ચોરો, તમે રાતના આવીને મારી વાડીમાંથી કેરી ચોરી જાઓ છો. અને એમ કરીને એની પાછળ પડ્યા. જેવા પાછળ પડ્યા તે વખતે જરાક અંધારું હતું, પેલા છોકરાઓ ભાગ્યા હતા. ભાગતા ભાગતા જાય છે અને હાથની અંદર પોતાને આ છે કે હું એનાથી દંડ છે મારું. ત્યાં આ આવેશમાં, આ ક્રોધમાં, આ ઉતાવળમાં અને આ અંધારામાં, એ ક્રોધનું પણ અંધારું અને વહેલું હતું એટલે શિયાળો હતો એટલે ખરું પણ અંધારું. અને એ જ વખતે એ જે કૂવો હતો એ કૂવામાં એનો પગ પડ્યો અને પડી ગયો. અને એ કૂવાની અંદર આ ક્રોધમાં ને ક્રોધમાં તરફડીને મરી ગયા. એ મરી ગયા. અને એ જે તાપસ છે એ આ ચંડ કૌશિક બન્યા. ક્રોધ, માણસ જો ક્રોધ રાખે અને ક્રોધને જો જીતે નહીં તો એ ક્રોધી માણસ શું થાય? દાગ. દાગ એ શું છે કે ક્રોધનું સ્વરૂપ છે. આ માણસ ક્રોધી છે તો કહેવાય કે આ નાગ છે, નાગ જેવો છે. એટલે આ ક્રોધ વસ્તુ એવી છે. તો આમાંથી એક સુંદરમાં સુંદર શીખવાનું છે કે માણસ જે ક્રોધ કરે છે એ આ ભાવ તો બગાડે છે, મિત્રો તો ગુમાવે છે, શાંતિ તો ગુમાવે છે, મૃત્યુ પણ આવું અકાળ થાય છે, પણ સાથે સાથે એ મરીને બીજા ભાવમાં પણ એવી નીચી ગતિમાં ચાલે જાય છે. આપની ગતિ સુધરે અને આ પ્રભુને જુઓ. વિચાર કરો કે મહાવીર સ્વામી, તમે ખરેખર એક નાગમાં પણ એક ચેતના જગાડી, એમાં પણ. હવે આપણે જોવાનું છે કે આ દૂધ કેમ આવ્યું એના શરીરમાંથી. દૂધ મને લાગતું નહીં કોઈના શરીરમાં દૂધ હોય, તો મહાવીરના શરીરમાં આવ્યું ક્યાંથી એનો હવે આપણે વિચાર કરીશું. આજ તો વિચાર એટલું જ કરીએ કે આપણું અમૃત કેમ વધે અને ઝેર કેમ ઓછું થાય, એટલું જ. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામીને નમઃ. આ સુંદર શ્લોકની અંદર ભગવાન મહાવીર સ્વામીને વંદન કરે છે. વીર સ્વામીને નમઃ, હું મહાવીર સ્વામીને નમન કરું છું. એ મહાવીર સ્વામી કેવા છે કે જેને નમન કરવાનું મન થાય છે,
જેના ચરણોમાં માથું ઝુકાવવાનું મન થાય છે એમાં એવું શું છે કે એમનામાં એક સંભાવ છે, એક જે સમતા છે એ અદભુત છે. પન્નગે, પન્નગે એટલે નાગ અને સુરેન્દ્ર એટલે દેવોનો સ્વામી, બંને જણા આવીને એમને પગે અડે છે. એક વ્યર્થી ડંખ મારે છે, એ પણ પગે અડે છે, અને દેવેન્દ્ર આવીને પ્રભુના ચરણોમાં માથું નમે છે. સુરેન્દ્ર બંને અડે છે, પણ ભાવી સ્વામી વિચાર કરે છે કે સોચિતમ કર્મ કૃતિ, એ પોતાને ઉચિત કામ કરે છે, એ એમના સ્વભાવ પ્રમાણે કરે છે, મારે મારું મન તો સ્વતંત્ર રાખવાનું છે. બહુ મજાની વાત શું કરી કે સ્વચિતમ એનું કામ એના સ્વભાવ પ્રમાણે કરે છે, કે કાંટો અડે તો એ તમને ભોકાય અને ફૂલ અડે તો તમને સુવાસ અને શાંતિ આપે, એ ફૂલનો સ્વભાવ છે અને કાંટાનો સ્વભાવ છે. પણ મારે તો મારો સ્વભાવ કેમ જાળવી રાખવો એ મારા હાથની વાત છે. પન્નગે છ સુરેન્દ્રે છ, પન્નગ એટલે સર્પ, સંસ્કૃતમાં સર્પને પન્નગ કહે છે. પન્નગે છ સુરેન્દ્રે છ, જે પન્નગ અને સુરેન્દ્ર છે એ સ્વચિતમ કર્મ કૃતિ, પોતાના ઉચિત પોતે કામ કરે છે. પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, ભગવાનની જે મનોવૃત્તિ છે એ તો સમાન છે, એ તો તુલ્ય છે, અને એની અંદર કોઈ પણ જાતનો અભાવ નથી. એ પોતે સંભાવમાં છે, બેલેન્સમાં છે. કેવી રીતે છે કે જેવી રીતે એક શાંત સરોવર હોય એમાં કોઈ તરંગ ના હોય, એવી એક અવસ્થાનો એક મનનો જે સરોવર છે એવો શાંત છે કે જેની અંદર કોઈ કોઈ માણસ આવીને સ્તુતિ કરે તો એકદમ ઊંચા ના થઈ જાય અને કોઈ માણસ નિંદા કરે તો નીચા ના થઈ જાય. નિંદા સ્તુતિ શ્રવણ સુણીને હરખ શોક ન વ્યાળે, નિંદા સાંભળીને શોક ના આવે ને સ્તુતિ સાંભળીને હરખ ના થાય, હરખ ના થાય, એ ભાવ આ યોગીનો છે. યોગનો ભાવ શું છે કે જે બંનેની અંદર સંભાવ રાખે. શા માટે સંભાવ રાખે છે કે એ જાણે છે કે જે વ્યક્તિઓ છે જે વસ્તુઓ છે એનો સ્વભાવ એ છોડે એમ નથી, કાંટો એનો સ્વભાવ છોડી શકે એમ નથી, અને પુષ્પ એનો સ્વભાવ છોડી શકે એમ નથી, જે પન્નગ છે નાગ એ પોતાનો સ્વભાવ છોડી શકે એમ નથી, અને દેવેન્દ્ર છે એ પોતાનો સ્વભાવ છે. બંને આવીને પગે અડે તો એક ડંખ મારે અને બીજો ચરણ સ્પર્શ કરે. પન્નગે છે સુરેન્દ્રે છે કૌશિકે પાદ સંસ્પૃશી, ભગવાનના પગે અડે છે, સંસ્પૃશ કરે છે. નિર્વિશેષ મનસ્કાય, જેનું મન નિર્વિશેષ છે, મન કોઈના માટે પક્ષપાતી નથી, બેલેન્સ છે. વીર સ્વામી એ બેલેન્સને હું નમન કરું છું, એ સંભાવને હું નમન કરું, એ શાંતિને હું નમન કરું છું, હું એને નમન કરું છું કે જેના મનનું જે તરાજવું છે એ કોઈ બાજુ ઝૂકતું નથી, સ્તુતિથી નીચે ન જાય અને નિંદાથી ઉપર ન જાય, એ બંને પ્રત્યે એને કહે છે એના કામ કરવા દો. તો આવા જે આ મહાવીર સ્વામીને ડંખ માર્યો ત્યારે, આજથી ઘણા વર્ષ પહેલાની વાત છે, આ વાત મેં ભાવનગરની અંદર જ્યારે પ્રવચનમાં કહી હતી ત્યારે એક ડોક્ટર હતા, સીએમઓ ચીફ મેડિકલ જે ભાવનગરની હોસ્પિટલ, એનું નામ હતું હેમંતકુમાર વૈદ્ય. બહુ જબરદસ્ત માણસ હતા અને એને પ્રતિષ્ઠિત હતા, એ મારા પ્રવચનમાં એ આવેલા, અને એમણે આ વાત સાંભળ્યા પછી મને કીધું કે તમારી વાત બરાબર છે પણ તમે જે આ વાત કરી એ મને બેસતી નથી. જોવાની વાત તો એ છે કે ડોક્ટર કે છે હેમંતકુમાર, એ કે છે કે મેં ઘણા ઓપરેશનો કર્યા છે,
ઘણા લોકોના ઓપરેશનો મેં કર્યા પણ કોઈના શરીરમાં મેં આજ સુધીમાં દૂધ જોયું નથી. તમે દૂધની વાત કરો છો, તમે કહો કે ભાવિનના ચરણ અંગૂઠામાંથી દૂધ નીકળ્યું કેવી રીતે થાય? હાઉ કેન આઈ બિલીવ ઇટ? આઈ એમ અ મેડિકલ મેન. મેં કીધું ડોક્ટર સાહેબ તમારી વાત સાચી છે, અને તમારા જે આ સીએમઓ ને કહેવું ના ના કહી શકું, પણ મેં કીધું કે મેં જોયું છે દૂધ. તો કે કેવી રીતે? મેં કીધું એક 20 વર્ષની કન્યા હોય એનું તમે ઓપરેશન કરો, ક્યાંય પણ દૂધ નહીં, પણ એ જેવી મા થાય, પરણે અને મા થાય અને બાળક આવે એના સ્તન દૂધથી ભરેલા હોય છે. મેં કીધું એ દૂધ ક્યાંથી આવ્યું? ઉપરથી આવ્યું. આ જે લોહી હતું ને એ પ્રેમને લીધે મારું બાળક, મારું વાત્સલ્ય, આ મારું બાળક આવવાનું છે, આવવાનું છે એમ કરીને લોહીનું વલણું થાય અને લોહી દૂધ બની જાય છે. આ પ્રેમનું વલોણું છે ભાઈ, પ્રેમનું વલોણું. પ્રેમના વલોણાથી જે લોહી છે એ પણ દૂધ થઈ જાય છે. તો મેં કીધું એક બાળકને માટે જે માના મનમાં આટલો પ્રેમ છે કે જેને લીધે એ પોતે એટલી પ્રેમાળ છે કે એ બાળકને હું શું ખવડાવી શું પીવડાવીશ, તો એ વખતે પ્રેમને લીધે પોતાનું લોહી એ દૂધ બનાવીને આપે છે. એ પ્રેમનું કામ છે, એ મિરેકલ છે. એ મિરેકલ શરૂ છે, પ્રેમનું છે. પ્રેમ એ જાદુ છે. મેં કીધું ડોક્ટર સાહેબ એક બાળકને માટે માને માટે આટલો પ્રેમ હોય તો દૂધ થાય. માવીર તો જગતની માં છે, પ્રાણી મિત્રની માં છે, અરે પેલા નાગની પણ માં છે. એના માટે પણ એના મનમાં કંઈ નથી. તો જે વિશ્વ વાત્સલ્ય છે, અને એક જ જોશો કે મહાવીરના જીવનની અંદર કોઈ ઝઘડો, વેર, દુશ્મન, માગનું સંપ્રદાય કોઈ ઠેકાણ નહીં આવે. અને ખરી ખરી વાત તો એ છે કે મહાવીરની મજા એ છે કે પોતે કઈ વાણિયા નથી, વૈષ્ણવ નથી, એ પોતે ક્ષત્રિય છે. જે લોકોનો આ કઈ ધર્મ નહોતો, એમનો હતો મારપીટનો ધર્મ હતો, એણે અહિંસાને પોતાના જીવનમાં ઉતારી છે. આગળ તારમાં આપણે જોઈશું કે એના જે શિષ્યો જે એ પણ બધા બ્રાહ્મણો જ, એક પણ વણિક નહીં, એક પણ ઉષવાળ નહીં, બોરવાળ નહીં, સીમાળ નહીં, કઈ નહીં, બધા જ બ્રાહ્મણો 11 જે ગૌતમના, ગૌતમથી લઈને સુધર્મા સ્વામી સુધીના બધા જ બ્રાહ્મણો, અને એના શ્રાવકોમાં કુંભાર, મચ્છીમાર, હરિબળ મચ્છી મચ્છીમાર અને મહેતારજ મહેતર, આ બધાએ ભેગા થઈને આ જૈન ધર્મ ચલાવ્યો. આમાં જૈન અને જૈનેતર જેવી વાત જ નથી. જે કોઈ જીતે એ બધા જૈન છે. તો આ વાત જે મહાવીરના જીવનમાં છે, મેં કીધું એ મહાવીર તો જગતનો એક વાત્સલ્ય, વાત્સલ્યનું ઝરણું છે. અને એને જોઉં છું મને લાગે કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, ત્યાંથી આ એક ઝરણું વ્યા કરે છે. તો મેં કીધું ડોક્ટર સાહેબ નહીં માનો, જે આ માનવ સ્તરમાં દૂધ આવે તો એમના શરીરના અંગ અંગમાં દૂધ કેમ ના હોય? એને ડોક્ટર ચૂપ થઈ ગયા કે ઇટ મેક્સ સમ સેન્સ, ઇટ ઇઝ અ મિરેકલ ઓફ લવ. દુનિયામાં પ્રેમના જાદુ છે, અને જીવનની અંદર આપણે પ્રેમના જાદુ આપણે અનુભવ કરવાના છે. હું તમને કહું એક બહુ સરસ વાત છે કે જે સમયમાં હિરોશિમા ઉપર બોમ્બ પડ્યા અને 1 લાખ માણસ જેવી રીતે સક્રિય અગ્નિમાં શેકાઈ જાય એવી રીતે માણસો એ બોમ્બથી 1 લાખ માણસો શેકાઈ ગયા, બાળકો, વૃદ્ધો, નિર્દોષ માણસો, એક અને એ દાડે હાહાકાર થઈ ગયો. અને એ પણ ટ્રુમેને પ્રેયર કરીને, પ્રાર્થના કરીને બોમ્બ ફેંક્યો. લોકો પ્રાર્થનાને પણ કેવી રીતે વાપરે છે કે, અને લોકો કહે છે કે હી હેઝ ડન વિથ અ પ્રેયર. અને ઘણા લોકો એમ માને છે કે પ્રેયર કરીને મારીએ તો પણ એ મુકશે જાય. અને એ લોકો માને કે જીવને મારીએ ને આપણે પ્રેમ સ્તોત્રો બોલીએ, મંત્રો બોલીએ એટલે એની સદગતિ થવાની.
અને એ નિમિત્તે જ કેટલાય બહુ અવધ આ બધા આવ્યા અને જીવોનો નાશ થતો જાય છે. એટલે અહીં પણ આ હિરોશિમાનો જયારે બનાવ બન્યો એ દિવસે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ બેઠા હતા. અને જયારે એ સાંભળ્યું એ ત્રણેય જણા બેઠા હતા, ગાંધીજીના આંખમાં આંસુ આવ્યા અને આંખ બંધ કરી એને આંખમાં જળજળી આવ્યા. અને પછી બંધ આંખે જ વલ્લભભાઈને કીધું કે વલ્લભભાઈ, આપણે કહેતા હતા, કોઈક વાર તમે કહેતા હતા કે આ લોકોની સામે અહિંસા કેમ કામ કરશે. અને કોઈક વાર આવો વિચાર આવી જાય કે ભાઈ આ હિંસાની સામે હિંસા, આગની સામે આગ, તલવારની સામે તલવાર. પણ તમે જુઓ કે આપણે જો હિંસાનો માર્ગ લીધો હોત, બ્રિટિશોને મારવા માંડ્યા હોત, તો એ લોકો જાણત કે એમને અમને માર્યા એટલે એ લોકો તો પોતાની પાસે રાક્ષસી શક્તિ લઈને બેઠા છે. એર કન્ડિશનના રૂમની અંદર બેસી કરીને ત્યાંથી એ બટન દબાવે તે જે ઠેકાણે હજારો નિર્દોષ માણસો મરી જાય. એ લોકો એવી રાક્ષસી શક્તિ ભેગી કરી છે, એની સામે આપણે આ તલવારો બંદૂકો લઈ અને વેર કરશું એમાં શું મળે? એટલે કે વલ્લભભાઈ, હું જાણતો હતો કે એ લોકોના જો આપણે માણસોને મારવા માંડશું તો એ લોકો આપણને હજારોમાં મારશે. અને એ લોકો કહે છે કે અમે શું કરીએ, એને અમારા માણસોને માર્યા એટલે એ પોતાને માનું મળશે. પણ આપણે નિર્દોષ છીએ, આપણે તો આપણી હકની વાત કરીએ કે ક્વિટ ઇન્ડિયા, તમે હિન્દુસ્તાન છોડીને જાઓ, અમારો સ્વાતંત્ર અમારો જન્મ હક છે, અમને અમારે રીતે જીવવાનું. અને એ વખતે એ લોકોએ જયારે આપણે માર્યા તો દુનિયાનો અભિપ્રાય આપણા તરફેણમાં છે. એ જો આપણે મારો આવે તો તમે નિર્દોષ માણસો ને, એને તમારું શું બગાડ્યું છે? સત્યાગ્રહ એટલે અમે અમારા સત્યની ખાતર અમે અમારો જીવ આપીશું, અમે જેલમાં જઈશું, અમે તમારા માર ખાઈશું, પણ અમે અમે સત્યને નહીં છોડવા. તમારા અન્યાય સામે અમારો અહિંસક જે એક વ્યાપાર અને વિચાર છે એ રજૂ કરીએ છીએ. એટલે કે ગાંધીજી કહે છે કે જુઓ વલ્લભભાઈ, આપણે જો હોત તો આ લોકોએ જે હિરોશિમામાં લાખો બાળી નાખ્યા એવી રીતે આપણા લોકોના ઉપર પણ એ લોકો લાખો બાળી નાખ્યા. એક મુંબઈ ઉપર જો એ લોકોએ બોમ્બ નાખ્યા હોય તો શું થાય? એટલે એ લોકોને વેરથી વેર વાળવાનું થાય, પણ પ્રેમથી પ્રેમ વધે છે. અને આજે આપણે કર્યું નથી તો આપણો આ સત્યાગ્રહ વહેલો કે મોડો એ કામ લાગવાનો છે. જો આ હિંસાનો શું પ્રભાવ છે, એ દિવસે એ ગાંધીજીના આંખમાં આંસુ અને વલ્લભભાઈ અને જવાહરલાલે કીધું કે વાત બાપુ, તમારી વાત સાચી છે કે મહાવીરે દુનિયામાં નાગની સામે પણ વેર નહીં પ્રેમ બતાવ્યો. જોકે ગાંધીજી એ ગીતાના ઉપાસક હતા, વૈષ્ણવ હતા બહુ, પણ એણે આ રાજકારણ માટે એણે અહિંસાનો પ્રયોગ કર્યો. એણે કીધું કે આ લોકોની સામે વેરની સામે વેર નહીં, બોમ્બની સામે બોમ્બ નહીં, પણ એની સામે આપણે તો અહિંસક પ્રેમની વાત કરવાની. આ પ્રેમની વાત એમણે કરી. એટલે જીવનની અંદર આ જે અહિંસા છે એ આપણે પૂરેપૂરો એનો પ્રયોગ કર્યો નથી. એટલે આપણને લાગે કે મારામાં આટલી બધી અહિંસા છે તેમ છતાં એના ઉપર તો કંઈ કાપ થયું નથી. પણ સાચી વાત એ છે કે એની જો હિંસા 100% હોય તો આપણી હિંસા પણ 101% હોય. પણ 101 ન હોય તો પણ એટલી 100 તો હોવી જોઈએ. જે કાંટો ઝીણો હોય તો એ કાંટો કાઢવા માટે 100 એનેથી પણ ઝીણી હોવી જોઈએ, તો જ એ કાંટાને વીંધીને ઉછી શકે. તો જે હિંસાનો જે કાંટો છે એ હિંસાના કાંટાને અહિંસાથી જો કાઢી શકાય તો અહિંસા એટલી 100% ઝીણી હોવી જોઈએ. સૂક્ષ્મ જેને અને સૂક્ષ્મ એટલે શરીરમાં તો ઠીક, મનમાં પણ નહીં, વિચારોમાં પણ નહીં, અને આચરણમાં તો હોય કે આટલે સુધી માણસ પહોંચી જાય તો જરૂર એનો પ્રયોગ થાય છે. અને એટલા જ માટે માર્ટિન લ્યુથર કિંગે એ વસ્તુને અપનાવી તો એ માણસને, એ શ્યામ માણસોને, આ લોકોને જેને એ લોકો બ્લેક કહેતા હતા
એ શ્યામ સુંદરો એ બધાએ હવે ઇક્વલિટીમાં આવી શક્યા. એટલે ઘણી વાર હું આફ્રિકામાં જાઉં ત્યારે હું એમને તો કાળિયાઓ એમ આવે, તમે શું બોલો છો, તમે લોકો તો એનો રોટલો ખાઈ તો એ બધા પૈસાદાર થયા છે. ત્યારે કે શું કેવું, શ્યામ સુંદર કહો, એ લોકો શ્યામ છે એ પણ સુંદર છે, કૃષ્ણ શ્યામ હતા પણ સુંદર હતા, એનામાં તમે શ્યામને તમે કાળિયો કેમ કહો છો આપણી ભાષામાં. એટલે એ વાત જયારે મને રાજી કાળિદાસ ને મને બહુ ગમી, એ કીધું આ શ્યામ સુંદર શબ્દ તમે બહુ સારો શબ્દ વાપર્યો છે કે આપણે હવે આ રીતે વાપરીએ, આપણે કાળિયા કાળિયા ને એવું બધું શબ્દ નહીં વાપરો. એટલે મને એક વિચાર આવે છે કે આપણી ભાષા બહુ મધુરી છે, અને એ ભાષા આપણા મોઢામાંથી નીકળે, એમાંથી આપણા વચન નીકળે. ત્યારે અહીં ભાવી સ્વામી કહ્યું કે બુજ્જ બુજ્જ દેવાનો પ્રિય, એ દિવાળી તું બુજ્જ, હે ચંડ કૌશિક તું કોણ હતો ને શું થઈ ગયો, એને જગાડ્યો. એટલે આ એક આખો એક પ્રસંગ એવો અદભુત છે કે જે અહિંસાને લીધે, પ્રેમને લીધે માણસ આ દુનિયાની અંદર જે એક વેરને પણ પ્રેમમાં બદલી શકે છે, એનાથી બીજાની અંદર જાતિ સ્મરણ પણ કરી શકે છે, જે આવેલા ઉભરાને એ શાંત પણ કરી શકે છે, અને એના પ્રેમના પ્રકાશની અંદર એ માણસને ધોઈને શુદ્ધ પણ કરી શકાય છે. એટલે આ ચંડકોશી એના ચરણોમાં માથું નાખે છે અને પછી એ પોતે ચાલ્યા જાય છે. અને ચાલ્યા જાય છે, હવે એ પોતે ચંડકોશી એમને માથું મૂકીને કહે છે કે હવે મારો આ ક્રોધ કોઈ પણ રીતે શાંત થવો જોઈએ, કારણ કે મારી કેરીઓ ખાઈ જતા હતા એટલે એની પાછળ હું પડ્યો અને અંધારામાં કુવામાં પડ્યો અને મર્યો, અને હું એક મહાન તાપસ આ સાપ થઈને રહ્યો ક્રોધના પરિણામ. જેવું વાવો તેવું ભોગે છે, જેવું વિચારો છો એવું બને છે. એટલે અહીં પણ એ વિચાર કરે કે મારે હવે આ મહાવીરના ચરણોમાં નાગ જેવો નાગ એ માથું જવાય. હવે એ તો ગયા પણ લોકોને ખબર પડી કે મહાવીરને કંઈ થયું નથી, અરે ચંડકોશી તો એને કંઈ કરતો નથી, તો ત્યાં માથું દબાઈ પડે છે. એટલે લોકો આવીને કોઈ ઘી લાગવા લાગ્યા, કોઈ સાકર નાખવા લાગ્યા, એમાંથી આ નાગ પૂજા શરૂ થઈ ગઈ. એ લોકો કહે છે કે નાગ છે એટલે એને કોઈ ઘી દે, કોઈ આ દે, કોઈ દૂધ મૂકે, અને એને તો મનમાં અણસણ કરી દીધું કે જ્યાં સુધી મારો આ ક્રોધ સમે નહીં ત્યાં સુધી હું આપતા પડ્યો રહી અણસણ કરીશ, મારે કંઈ ખાવું નથી, આ મારા કેરીના ખાવાના લોભમાં જ તો હું આ આખો ભાવ બગાડી બેઠો. એને ત્યાગ છે. હવે એ વખતે કીડીઓ આવીને એને કરડે છે, કારણ કે દૂધ છે, એ લોકો તો દૂધ પાવા જાય છે, દૂધ માટે મૂકી જાય છે, ફળફૂળ મૂકી જાય, એ બધી કીડીઓ આવે, એ કીડીઓ એને હેરાન કરે છે. એ વખતે એ પોતે અંદર ચિંતન કરે છે, જીવ તો છે ને, જીવ છે એટલે તો વિચાર કરે છે કે આ દુશ્મન છે આ સારો છે, એટલા માટે તો એ વિચાર કરવાની શક્તિ તો પડી છે, પણ જો કોઈ સારો સમાગમ મળે તો એ વિચાર શક્તિ જાગૃત પણ બને, અને આજ એને જાતિ સ્મરણ થવાને કારણે એ વિચાર કરે છે કે મેં ઘણા જીવોને હેરાન કર્યા છે, તો આજે આ કીડીઓ બને છે તો આ શરીરથી મેં ખરાબ કામ કર્યા છે, તો આ શરીરને સહન કરવા દો. એટલે એ પોતે એક તટસ્થ ભાવ થઈ કરી અને પોતે જોયા કરે છે, અને એ પોતાના દ્રષ્ટા બનીને જુએ છો. તો જેવી રીતે આપણે ઓપરેશનમાં જઈએ ને અને એનેસ્થેસિયા આપે ત્યારે માણસ મરી નથી જતો, પણ એ જે એની સાથેનું જે શરીર સાથેનું જે કનેક્શન છે એ દૂર થઈ જાય છે. એટલે શરીર ઉપર ગમે એટલા કાપા થતા હોય પેલો બૂમ પાડતો નથી, કારણ કે એને જે એની સાથેનો જે સંબંધ છે એ નવનું બેઠા જોયા કરો. જેવી રીતે તમે અરીસામાં તમારું મોડું જુઓ, એ મોડું તમારું છે, તેમ છતાં અરીસા ઉપર કોઈક થાય તો એ તમારા મોડા ઉપર કઈ થતું નથી, અરીસાની અંદર દેખાય છે અને
એ વખતે તમારા કપાળની અંદર કોઈ વસ્તુ લાગેલી હોય અને તમે જઈને અરીસા ઉપર ઘસો તો એ ત્યાં ઘસો એટલે અહીં ઘસાતી નથી, કારણ કે તમે દ્રષ્ટાભાવથી તમારું ચિત્ર એમાં જોઈ રહ્યા છો. એની અસર આપણા શરીર ઉપર થતી નથી. આ સમજવાનું છે કે આખું મહાવીરનું જે તત્વજ્ઞાન છે એ એમ કહેવા માંગે છે કે તમે જો દ્રષ્ટાભાવ થઈ જાય તો આ વસ્તુ તમે દુઃખની વસ્તુ પણ તમને દુઃખ નહીં આવે. અને સંસારમાં તો દુઃખ આવવાનું છે ભાઈ. નરસિંહ મહેતાએ એક બહુ સારી વાત કહી, બહુ મજાની વાત કરી કે સંસારની આ ઘટમાળ એવી દુઃખ અધિક સુખ અલ્પ થકી ભરેલી. આ સંસારની ઘટમાળ એવી છે કે દુઃખ અધિક, ઘણું દુઃખ છે, સુખ અલ્પ થકી, થોડું સુખ છે પણ એ વારંવાર ચાટી ચાટીને આપણે કહીએ છીએ કે આ સુખ છે પણ દુઃખ ઘણું છે. તો અહીં પણ આ તમે દ્રષ્ટાભાવ થઈ જાઓ તો આ દુઃખ આવે છે એ દુઃખ પણ આપણા સુખ માટે થઈ જાય છે. તો આ દ્રષ્ટાભાવમાં જે મહાવીર છે એટલે એ જોયા કરે છે. અને એ દ્રષ્ટાભાવ હવે સર્પમાં આવ્યો છે. એ સર્પ ત્યાંથી મૃત્યુ પામીને આઠમા દેવલોકમાં જાય છે. જે લોકો દેવલોકમાં માને છે, જે લોકોને આ ભાવના છે, એ લોકોને એમ ખ્યાલ આવે છે ઓ સમતા રાખે તો આ ફળ થાય. પણ આપણે એક વિચાર કરવાનો કે સમતા રાખો તો અહીં તમારા જીવનમાં એક જીવન અમૃત બની જાય, પછી આપણા હાથથી કોઈ કામ ખરાબ થાય નહીં. એટલે પ્રભુને આપણે જોઈએ કે નાગની પણ સદગતિ કરનારા